नमस्कार, स्वागत छे આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે તમામ સ્વાગત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આજે ત્રણ જિલ્લાના પ્રવાસનો કાર્યક્રમ છે. ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીનો પ્રવાસ, ચિલોડા, પ્રાંતિજ, હિંમતનગર, ગામભોઈ, રાજેન્દ્રનગર, મોડાસામાં તેમનું સ્વાગત થવાનું હતું, જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મજરા અને પ્રાંતિજમાં જે બાઇક અને કાર રેલી કાઢવાની હતી તે પણ મોકૂફ રાખવામાં આવી છે. હિંમતનગરના તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. મયુર, આજે અંતિમ દિવસ છે અને આજે જે વિવિધ સ્વાગત કાર્યક્રમો તેમના થનાર હતા તે રદ કરી દેવામાં આવ્યા છે, શું કારણ છે? કારણ કે કાર્યકરો જે છે તેઓ પણ હવે અસમંજસમાં છે. જી બિલકુલ, તમને જણાવી દઉં કે આજે ઉત્તર ગુજરાતના પ્રવાસનો છેલ્લો અને અંતિમ દિવસ છે. પ્રદેશ અધ્યક્ષ બે દિવસથી આજે પ્રવાસ હતો, તેનો પ્રારંભ કરેલો હતો, અંબાજીથી આ પ્રારંભ કરેલો હતો આ પ્રવાસ, અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવતું હતું. સ્વાગતના કારણે જે માહિતી મળે છે તે અનુસાર સ્વાગતના કારણે કાર્યકરો સાથેની જે મીટિંગ હતી, કાર્યકરો સાથે તેમને જે ચર્ચા કરવાની હોય છે, વાત કરવાની હોય છે, તેની અંદર તેઓ પૂરતો સમય ન ફાળવી શકતા જે સ્વાગતના કાર્યક્રમો છે તે આજના દિવસના એ રદ કરવામાં આવેલા છે, અને તેના સ્થાને કાર્યકરો સાથે જે મુલાકાત છે, મીટિંગો છે, તેને વધુ સમય આપવામાં આવશે. કારણ કે કાર્યકર એ જ્યારે તેમની રાહ જોતો હોય છે ત્યારે સ્વાગત કાર્યક્રમ વધી જતા હોય છે, અને ત્યારે સમય ખૂબ લંબાઈ જતો હોય છે, અને તે જ કારણોસર તે પૂરતો સમય એ કાર્યકરોને સાંભળવાની અંદર અને કાર્યકરો સાથે વાત કરવામાં ન આપી શકતા હતા, અને તે જ કારણોસર આ જે કાર્યક્રમો છે જે સ્વાગતના તે રદ કરવામાં આવેલા છે. બીજું એક સૂત્રો દ્વારા માહિતી જે પ્રાપ્ત થાય છે તે અનુસાર સ્વાગતના કાર્યક્રમોની અંદર સોશિયલ ડિસ્ટન્સનો પણ મોટા પ્રમાણની અંદર ભંગ થતો હતો, અને તે પ્રદેશ પ્રમુખ વારંવાર આ મામલે તેમને સૂચનાઓ પણ આપેલી હતી, તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેઓએ હવે સ્વાગત કાર્યક્રમો છે તે રદ કરેલા છે, અને આજના દિવસે ફક્ત જે પાર્ટી બેરિયર મીટિંગ હશે, જે જિલ્લા સંગઠનો સાથેની જે મીટિંગ હશે તે થશે, અને તેમની સાથે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. જી બિલકુલ મયુર, આભાર આપનો આ તમામ જાણકારી માટે. તો ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીનો તેમનો જે પ્રવાસ છે, હિંમતનગરના તમામ જે કાર્યક્રમો હતા તેને રદ કરી દેવામાં આવ્યા છે, કારણ કે સ્વાગત કાર્યક્રમોની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં સમય જતો હોય છે. સાથે સાથે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેને જોતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું થતું, અને તેના કારણે સંક્રમણ થવાનો ખતરો વધારે પ્રમાણમાં તોળાતો હતો, તેથી આ કાર્યક્રમોને રદ કરાયા છે. મેગાસિટી અમદાવાદમાં રસ્તા પર નીકળવું એક પડકાર બની ગયું છે. વરસાદ વચ્ચે રસ્તા પર પડેલા ખાડાથી લોકો બેહાલ છે. શહેરની અંદરના રસ્તા હોય કે હાઈવે, તમામ વરસાદ બાદ ખાડામાં ફેરવાઈ ગયા છે, બિસ્માર થઈ ગયા છે. આ રસ્તા પર વાહન ચલાવનારને કમર દર્દ હોય તો વધી જાય છે, અને ન હોય તો કદાચ થઈ પણ જાય. આ રસ્તા વાહનો માટે પણ સલામત નથી, અકસ્માતની સંભાવના હંમેશા રહે છે. શહેરના સરખેજ બ્રિજ રોડના ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે હાલ જાણ્યા. લોકોના મુખે સાંભળવા મળે છે કે બાપરે કમર તૂટી ગઈ, એટલે કમર તોડ જે રોડ છે અમદાવાદના તેના દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. બિલકુલ જોઈ શકો છો, સરખેજ બ્રિજ જે વિસ્તાર છે તેની નીચેનો આ જે રોડ છે, તમામ વાહનો અહીંથી પસાર થતા હોય, બિલકુલ ડિસ્કો કરતા હોય તે રીતના અહીં નજારો જોવા મળી રહ્યો છે. તમામ વાહનો જે છે તેમની ચેસિસ તૂટી જાય, લોકો અંદર જે બેઠા છે તેમની કમર તૂટી જાય તે પ્રકારના હાલ અહીં જોવા મળી રહ્યા છે. બિલકુલ જે છે આ રોડની હાલત બિસ્માર થઈ છે, ઠેક ઠેકાણે ખાડા પડ્યા છે. સરખેજથી લઈ સનાથલ અને આસપાસના તમામ વિસ્તારોના આ હાલ છે, અને લોકોના હાલ તેના કારણે બેહાલ થયા છે. મારી સાથે સ્થાનિક લોકો છે, વાત કરીશું. તમારું શું કહેવું છે જે રીતે આ તમારે અહીંયા આ રોડની હાલત થઈ છે, શું થઈ છે પહેલાં જણાવો. જે આ વરસાદના હિસાબે જે આ પુલની નીચે જે ખાડા પડેલા છે, મોટા મોટા ખાડા પડેલા છે. પહેલાં બે ત્રણ દિવસ પહેલાં તે ખાડાનું રિપેરિંગ કામ કરેલું, પણ પાછા હાથે એવા ને એવા મોટા મોટા ખાડા પડી ગયેલા છે. નાના નાના સાધનો એકટીવાવાળા જેવા બહેનો લઈને નીકળતા હોય, બે ત્રણ બહેનો તો અમારી રૂબરૂ અમે દેખતા પડી ગયેલા જોયા છે, અને અમે એમને જાતે ઊભા કરેલા છે. બે દિવસ પહેલાં જ આ ખાડાઓનું સમારકામ થયું હતું, અને ગઈકાલે જે વરસાદ પડ્યો તેમાં ફરીથી ખાડા એઝ ઇટ ઇઝ થઈ ગયા છે, એટલે અકસ્માતો પણ થઈ રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે. તમારું શું કહેવું છે, જે હાલત થઈ છે
શું તમને આ ખાડાઓનો ડર લાગે છે? ડર તો લાગે જ ને, પડી જાય હવે બીક તો વધારે રહે જ ને, એના હિસાબે તો ખાડા પૂરા હોય તો રિપેરિંગ કરે તો એ સારું છે. બસ આરસીસી રોડ તો ક્યાંય બનાવી શકે તો સારું છે. રોડ બિલકુલ જે છે બે દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો, એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો. અહીંથી પસાર થતાં કોઈ પણ વાહન હોય બિલકુલ તે જે છે, બિલકુલ જે ટ્રક આવી રહ્યો છે તેની હાલત આપણે જોઈ શકીશું કે જે ટ્રક છે અહીંથી પસાર થવું ખૂબ જ કઠિન છે. અને રીતે જે રિક્ષા ચાલકો પસાર થયા છે ત્યાં મુસાફરોના હાલ પણ બિલકુલ બેહાલ થયા છે. અમદાવાદના ડિસ્કો રોડની આ છે તસવીર અને લોકોની તાસીર એવી છે કે હાલ તેમના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે સંજય જોશી, ન્યૂઝ 18 અમદાવાદ. અંબાજી મંદિર આવતીકાલે બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ માટે અંબાજી મંદિર બંધ રહેશે. દર વર્ષે ભાદરવી પૂનમ બાદ પ્રક્ષાલન વિધિ યોજવામાં આવે છે. માં અંબાના ગર્ભગૃહ સહિત ઘરેણા ધોવામાં આવે છે. આવતીકાલે મંદિરને સંપૂર્ણ ધોવામાં આવશે, તેના માટે આવતીકાલે મંદિર બંધ રહેશે. સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે. મહેન્દ્ર, આવતીકાલે જે વિધિ યોજાનાર છે તેને લઈને મંદિર બંધ રાખવાનું છે, શું છે વિગતો? ચોક્કસપણે પ્રિયંકા, આપને બતાવી દઉં કે અંબાજી ખાતે જે અંબાજી માતાજીનું મંદિર જે છે, એક વર્ષ પરંપરાગત રીતે ભાદરવીનો મેળો ભરાતો છે, જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. અને જે યાત્રિકો આવે છે અને મેળો પૂર્ણ થયા બાદ ચોથા એટલે કે મેળાના ચોથા દિવસે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે અને મંદિરની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય તે માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. માતાજીના ગોખમાં જે માતાજી બિરાજમાન છે, જે માતાજીના આભૂષણો છે, માતાજીનો સંપૂર્ણ શણગાર છે, એ શણગારને સંપૂર્ણપણે એ સ્પેશિયલ જે સોની જે છે, સોની દ્વારા કામગીરી કરવામાં આવે છે અને મંદિરને માટે પણ આવતીકાલે તેના માટે લઈને બંધ રાખવામાં આવશે. યાત્રિકોને છે કોઈ પણ જાતનો પ્રવેશ આપવામાં આવશે નહીં. અને જે વિધિ છે એ વિધિ પૂર્ણ થયા બાદ આવતીકાલે અંબાજી મંદિર છે જે રાબેતા મુજબ છે એ ફરી ખુલશે. પ્રિયંકા જી, આભાર મહેન્દ્ર આ તમામ જાણકારી માટે. સૌરાષ્ટ્રમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. રાજકોટમાં સ્થિતિ સતત વણસી રહી છે. સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. એક જ દિવસમાં 18 મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળેલા આંકડા પ્રમાણે શહેરના રામનાથપરામાં બપોર સુધીમાં અંતિમ સંસ્કાર માટે 14 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. આંકડામાં જે હકીકત સામે આવી છે તે હચમચાવી મૂકનારી છે. કોરોનાથી થતા મોતના આંકડા છુપાવાઈ રહ્યાના આરોપ લાગી રહ્યા છે. કારણ કે રાજકોટ શહેરમાં જુલાઈમાં કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે 100 દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા, તો ઓગસ્ટમાં 334 જેટલા અંતિમ સંસ્કાર થયા. છેલ્લા 5 દિવસમાં જ 100 જેટલા દર્દીઓના આ જ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં કુલ મૃત્યુઆંક માત્ર 95 જેટલો દર્શાવવામાં આવ્યો છે. એવામાં સવાલ એ છે કે શું સરકારી તંત્ર કોઈ આંકડાને છુપાવી રહ્યું છે? કારણ કે જો કોઈ દર્દીનું મોત કોરોનાથી નથી થયું તો શા માટે તેને એ જ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે? રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર વધવાના ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે કોર્પોરેશન સાથે સ્મશાન ગૃહો બાબતે ચર્ચાઓ થઈ છે અને સ્મશાન ગૃહ માટે વ્યવસ્થાઓ વધારાશે. વેઇટિંગ એટલા માટે નથી કે આપણે ઇનફેક્ટ મીટિંગ પણ કરી છે કોર્પોરેશનના લોકો સાથે અને બધા સ્મશાન ગ્રહોમાં પણ આ જે રીતે ઇન્ડિયાના અલગ અલગ સિટીઝમાં છે, ગુજરાતમાં કર્યું છે, એવી વ્યવસ્થા આપણે કરાવી છે. તો ધેર બી નો પ્રોબ્લેમ. ન માત્ર રાજકોટ પરંતુ જામનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સતત કેસનો આંકડો વધી રહ્યો છે. મૃત્યુદરમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોનાને લઈને આ જ પ્રકારની પરિસ્થિતિ બંને જગ્યાએ જોવા મળી રહી છે. 10 કલાકથી કેટલાક મૃતદેહોના તો અંતિમ સંસ્કાર પણ નથી થયા. જામનગર જિલ્લામાં 24 કલાકમાં નવા 111 કેસ નોંધાયા. બીજી તરફ રાજકોટની જેમ અહીં પણ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહની બહાર મૃતદેહોની કતાર જોવા મળી. કેટલાક મૃતદેહો એવા છે કે જેઓના અંતિમ સંસ્કાર માટે 10-10 કલાક સુધી રાહ જોવી પડે છે. દાહ સંસ્કાર માટે લાકડાની અછત પણ સર્જાઈ છે. તો બીજી તરફ સરકારી ચોપડે આંકડાઓ નોંધાઈ જ નથી રહ્યા. તો એક તરફ રાજકોટમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 162 નવા કેસ નોંધાયા છે. પરંતુ તંત્ર કેટલું ઉદાસીન છે, કેટલું બેદરકાર છે તે તમે જાતે જ જોઈ લો. શુક્રવારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના રસોડામાં પહોંચી તો ચોંકી ગઈ. કારણ કે અહીં કામ કરતા કર્મચારીઓએ ચોખ્ખું ભોજન બને તેના માટે લેવાના
कोई पण प्रिकॉशन्स नु पालन नहोतुं कर्युं। ए पण एवा समये ज्यारे कोरोना रूपी आफत घेरायेली छे, कोरोना ना दर्दीओ, तेमनी सारवार करता डॉक्टर्स अने नर्स तमाम ने अहींथी ज भोजन पीरसाय छे, परंतु आ भोजन तैयार करनार केटलाक कर्मचारीओए मास्क नथी पहेर्या, तो केटलाक लोकोए ग्लव्स पण नथी पहेर्या। जो के कर्मचारीओए कैमेरा जोईने पोतानी पासे रहेला मास्क पहेरवानी शुरुआत करी दीधी हती, पीपीई किट पहेरवानी पण तस्दी लेवामां आवी। जो के उतावळ उतावळमां बहेनोए पीपीई किट पण ऊंधी पहेरी लीधी। सवाल ए छे के शुं आ रीते अटकशे कोरोनानुं संक्रमण, शुं आटली हदे बेदरकारी योग्य छे? मुख्य आरोग्य सचिव अहींनी मुलाकाते छे, त्यारे शुं तेओ आ तमाम परिस्थितिने सुधारशे खरा? રસોઈ સર ઓલરેડી છે તો પીપી કિટ પહેરેલી છે, પણ એમને ખબર નથી કે કેમ પહેરવાની છે, એટલે ઊંધી છે, ઓલરેડી પહેરેલી છે બધાએ, પણ એમને સીધે એના રૂમમાં પણ તમે હમણાં હતા, તમે ત્યાં બેઠા હતા, કોઈએ માસ્ક નહોતું પહેર્યું, અમારા કેમેરામાં પણ વિઝ્યુઅલ છે। આ જમવાનું છે કોના માટે જાય? અત્યારે કોવિડ જે પેશન્ટ છે એમના માટે છે, નર્સિંગ સ્ટાફ છે, ડોક્ટરો છે, બધા ભોજન આરોગ્ય છે અહીંયા, એટલે ફૂલ ચોખ્ખાઈથી આપણે જે બધું વ્યવસ્થા, કોઈ પણ જાતની સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, માસ્ક નથી પહેર્યા, ગ્લોવ્સ નથી પહેર્યા, શા માટે? સર રસોડામાં ગ્લોવ્સ એવું છે કે જે આ રસોઈ માટે અને રોટલી માટે ગ્લોવ્સ છે ને સર, બળી જાય છે, એટલા માટે નથી પહેરતા, સાચ સુધા હતા, માસ્ક પણ નથી પહેર્યા, માસ્ક તો ક્યાંય આડો નથી આવતો, તમારી સાથે વાત છે કે એક વ્યક્તિએ જયારે તમે આવ્યા ત્યારે એક વ્યક્તિ, કેમેરામાં ચાર વ્યક્તિ છે, ચારે ચારે માસ્ક નથી પહેર્યા, પહેરેલા છે સર, પણ એમને તમને કહું કે આવી રીતે આમ જેમ હતું કે બે મિનિટ માટે એમને આવી રીતે કરેલું છે। રાજકોટમાં આજથી સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। એસઆરપીની એક ટુકડી તૈનાત કરવામાં આવશે, 6 નિવૃત્ત આર્મી ઓફિસર તેમજ સ્થાનિક પોલીસના અધિકારીઓ હાજર રહેશે, ખડે પગે હાજર રહેશે। હોસ્પિટલમાં જે ગેરકાયદે પાર્ક કરવામાં આવતા વાહનો છે તેના પર રોક લગાવવામાં આવશે। 3 શિફ્ટમાં ગોઠવાશે સિવિલ હોસ્પિટલ ખાતે બંદોબસ્ત, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। 3 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે જવાનો, નિવૃત્ત આર્મી ઓફિસર્સ પણ તૈનાત કરવામાં આવશે, એસઆરપીની પણ એક ટુકડી તૈનાત કરવામાં આવશે। આડેધડ જે રીતે હોસ્પિટલની બહાર પાર્કિંગ કરી દેવામાં આવતું હોય છે તેના પર રોક લગાવવામાં આવશે, કોરોના સંક્રમણને વધારે ન ફેલાય તે માટે ચુસ્ત બંદોબસ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ગોઠવવામાં આવશે, તેમાં એસઆરપીની પણ એક ટુકડી તૈનાત કરાશે, 6 નિવૃત્ત આર્મી ઓફિસર્સ પણ તૈનાત કરવામાં આવશે, તો સાથે જ પોલીસના જવાનો અને અધિકારીઓ પણ ખડે પગે તૈનાત રહેશે અને એવા તમામ લોકો પર વોચ રાખશે કે જેઓ આડેધડ પાર્કિંગ કરી દેતા હોય છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા હોતા। જે રીતે સતત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેના પગલે સિવિલ હોસ્પિટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। હરીન, રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કયા પ્રકારે બંદોબસ્ત રહેશે અને જે અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે તે કયા પ્રકારે કામગીરી કરશે જણાવશો? ચોક્કસ, રાજકોટ સિવિલ હોસ્પિટલની બહારના ઉદ્દેશ્ય બતાવવા માંગીશ અને ખાસ કરીને આજથી તમામ જગ્યાઓ પર છે એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે। જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને હવે તંત્ર દ્વારા આવશ્યક પગલાઓ પણ ભરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલની બહારના દ્રશ્યો આપને હું બતાવવા જઈ રહ્યો છું કે જે રીતના એસઆરપી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, બીજી બાજુ ટ્રાફિકના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। કેમ કે જે રીતના સિવિલ હોસ્પિટલની આસપાસ ગેરકાયદેસર રીતે વાહનોનો ખડકલો થઈ જતો હોય છે, સિવિલની અંદર પણ કોઈ જાતની નકર વાહન પાર્કિંગની વ્યવસ્થા ન હતી અને કોરોનાની હોસ્પિટલ જ્યારે સિવિલના ગેટથી અંદર આવીએ ત્યારે તરત આવી જતી હોય છે, તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક ચેપ લાગવાનો પણ ભય હોય છે કે સામાન્ય દર્દીઓ પણ આવતા હોય છે, કોરોનાના દર્દીઓ પણ આવતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ તમામ વ્યવસ્થાઓ આજે સુચારુ રૂપે થાય તેના તકેદારીના ભાગરૂપે આજથી 6 નિવૃત્ત જે આર્મી ઓફિસર છે તેમજ રાજકોટના સ્થાનિક પોલીસ છે તેમને તૈનાત કરી દેવામાં આવ્યા છે। એસઆરપીની એક ટુકડી છે તેને પણ ગોઠવી દેવામાં આવી છે અને ખાસ કરીને રાઉન્ડ ધ ક્લોક જે 6 એસઆરપીના જવાનો છે તે રાઉન્ડ ધ ક્લોક તેમનું પેટ્રોલિંગ રહેશે। ખાસ કરી અને વાત કરવામાં તો 3 શિફ્ટમાં જે બંદોબસ્ત છે તેને ગોઠવવામાં આવશે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યું છે। ગઈકાલે ડીસીપી સહિત ડીસીપી કક્ષાના અધિકારીએ પણ સિવિલ હોસ્પિટલની નિરીક્ષણ કર્યું હતું, સિવિલ હોસ્પિટલની આજુબાજુ પણ હું આપને બતાવવા માંગીશ કે તમામ જગ્યાઓ પર સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યાર સુધી જે કામ ન થયું, યોગ્ય રીતે આ કામ ન થયું તે હવે રહી રહીને ચાલુ કરવામાં આવ્યું છે। એટલે કે સિવિલ હોસ્પિટલની આસપાસ જે વાહન પાર્કિંગની વાત હોય, જે
લારી ગલ્લાવાળા પણ અહીં ઉભા હતા, નાસ્તાવાળા પણ ઉભા હતા, તમામને ખસેડવામાં આવ્યા છે. કેમ કે જે રીતના કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા હવે આ સંક્રમણ વધુ ન ફેલાય તેની પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. જે ટ્રાફિક જે કર્મચારીઓ છે તેમને પણ આ વિસ્તારમાં તમામ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવે છે કે કોઈ પણ ટ્રાફિક જામ ન થાય, વાહનો યોગ્ય રીતે પાર્ક થાય, આ તમામ તકેદારી છે અત્યારે હવે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે, તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે, સાફ સફાઈ પણ કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની અંદર પણ જે રીતે વાહનોના જ્યાં ત્યાં ખડકલા થઈ જતા હતા તેને પણ હવે ધ્યાનમાં રાખીને તમામ જગ્યા ઉપર છે એસઆરપી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોરોના વોર્ડની અંદર પણ એસઆરપી જવાન છે તેને તૈનાત કરવામાં આવ્યા છે. બિલકુલ હરીને, આભાર આપનો આ તમામ જાણકારી માટે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ભરતી પ્રક્રિયા અંગે આદેશો આપવામાં આવ્યા છે. સીએમ રૂપાણીએ આપ્યા મહત્વના આદેશ. રોજગાર લક્ષી અગત્યના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. 8000 નિમણૂક પત્રો તાત્કાલિક આપવાનો આદેશ કર્યો છે. પરીક્ષા બાકી હોય તેવી જગ્યા માટે આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થતા પ્રક્રિયાનો આદેશ અપાયો છે. 5 મહિનામાં 20000 યુવાનોને નોકરીની તક મળશે. રાજ્યમાં રોજગારીની નવી તકો યુવાનો માટે ખોલવામાં આવી છે. કોરોનાની સ્થિતિ જ્યારે સામાન્ય થશે ત્યારે તાત્કાલિક પ્રક્રિયાનો આદેશ આપવામાં આવ્યો છે. 5 મહિનાની અંદર 20000 યુવાનોને નોકરીની તક મળશે. રાજ્યમાં રોજગારીની નવી તક ખોલવામાં આવી છે. 8000 નિમણૂક પત્રો આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે નિમણૂક પત્રો આપવાનો આદેશ કરાયો છે. તો જેવી જગ્યા માટે પરીક્ષા બાકી છે તેની પરીક્ષા પણ કોરોનાની સ્થિતિ સામાન્ય થાય કે તરત જ લઈ લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. હિતેન્દ્ર, મહત્વના આદેશ આપવામાં આવ્યા છે યુવાનો માટે, સૌથી અગત્યના આદેશ છે, શું શું આદેશ કરવામાં આવ્યા છે વિસ્તારથી જણાવશો. પ્રિયંકા, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 1-8-2018 નો પરિપત્ર નો ખાસ કરીને જે સરકારે ચુકાદો આપી દીધો એ પછી રાજ્ય સરકારે 8000 નોકરીનો નિમણૂક પત્ર આપવાનો નિર્ણય કરી દેવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જીપીએસસી અને પંચાયત પસંદગી મંડળ, આ તમામ લોકો દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એના નિમણૂક પત્રો બાકી હતા, એમનું મેરિટ થી લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી ત્યારે આવા 8000 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. આગામી સમયમાં વધુ 20000 નોકરી માટે પણ યુવાનોનો તક આપવાનો પણ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જી હિતેન્દ્ર, આભાર આપનો તમામ જાણકારી માટે. તો રાજ્યમાં રોજગારીની નવી તકો ખોલવામાં આવી છે, યુવાનો માટે ખૂબ જ અગત્યના આદેશ આપવામાં આવ્યા છે. 5 મહિનામાં 20000 યુવાનોને નોકરી મળે તેવા આદેશ આપવામાં આવ્યા છે. જેવી કોરોનાની સ્થિતિ સામાન્ય થાય કે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવા આદેશ મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી આપવામાં આવ્યા છે. તો અમારી સાથે આંદોલનકારી દિનેશ બામણિયા જોડાઈ ગયા છે. દિનેશભાઈ, કેટલા મહત્વના છે આ નિર્ણયો એ લોકો માટે કે જે નોકરી ઝંખતા હતા આટલા લાંબા સમયથી? હું દિનેશ દાસા છું, દિનેશ બામણિયા નથી. હા જી, માફ કરશો, આપ જણાવશો કે કેટલા મહત્વના છે આ આદેશો, કેટલા યોગ્ય રહેશે આગામી સમયમાં આ આદેશોનું પાલન કરવું? હેલો, સંપર્ક તેમની સાથેનો કપાઈ ગયો છે. તો ખૂબ જ મહત્વના આદેશ કરવામાં આવ્યા છે. યુવાનો જે લાંબા સમયગાળાથી રાહ જોઈ રહ્યા હતા, બેરોજગાર જે યુવાનો હતા તે માંગ કરી રહ્યા હતા. ઘણા બધા વિવાદો પણ થયા ભરતી પ્રક્રિયાને લઈને, અને તેવામાં ખૂબ જ મહત્વના આદેશ આપવામાં આવ્યા છે કે કોરોનાની સ્થિતિ સામાન્ય થાય કે તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે, અને જે લોકોને નિમણૂક પત્રો આપવાના બાકી છે કે જ્યાં અગાઉ પરીક્ષા યોજાઈ ગઈ છે, પરિણામ આવી ગયું છે પરંતુ નિમણૂક પત્રો નથી આપવામાં આવ્યા, તેવા 8000 જેટલા જે બાકી રહેલા નિમણૂક પત્રો છે તે પણ તાત્કાલિક આપી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયગાળાની અંદર જ ઘણા બધા વિવાદ સરકારી ભરતી પ્રક્રિયાને લઈને થયા, તે પછી પરિપત્રની વાત હોય કે પછી નોકરી ન મેળવવાની વાતો હોય કે પછી અસમાનતાની વાત હોય, આ તમામ મુદ્દે સરકારને ઘેરવામાં આવી હતી.
बेरोजगारी ने लेने पण घेरवामां आवती हती अने सरकारी भर्ती प्रक्रिया में जे पोलम पोल चालती होय छे तेने लईने पण सरकार ने घेरवामां आवी हती त्यारे तेवामां खूब ज महत्वनो निर्णय लेवामां आव्यो छे। मुख्यमंत्री विजय रूपाणीए आदेश आप्या छे आगामी 5 महीनानी अंदर 20,000 जेटला युवानोने रोजगारी पूरी पाडवामां आवशे, 20,000 जेटला युवानोने नौकरी आपवामां आवशे। जे जग्याए परीक्षा बाकी छे तेवी जग्याओ पर जेवी कोरोनानी स्थिति सामान्य थाय के पछी प्रवेश प्रक्रिया अने परीक्षा हाथ धरवामां आवे तेवा आदेश आपवामां आव्या छे। राज्यमां रोजगारी जंगता युवानो माटे नवी तको खोलवामां आवी छे। 5 મહિનાની અંદર 20,000 યુવાનોને રોજગારી આપવામાં આવશે અને આ અગાઉ જે પરીક્ષાઓ યોજાઈ ગઈ છે જેના પરિણામ જાહેર થઈ ગયા છે અને નિમણૂક પત્રો નથી આપવામાં આવ્યા તેવા પણ ઘણા બધા ઉમેદવારો છે। 8,000 જેટલા એવા ઉમેદવારો છે કે જેઓને નિમણૂક પત્રો નથી મળ્યા। આ તમામ 8,000 ઉમેદવારોને નિમણૂક પત્રો પણ તાત્કાલિક આપવાનો આદેશ કરવામાં આવ્યો છે। આજે શિક્ષક દિનના નિમિત્તે ખૂબ જ મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે। રોજગારીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રોજગારીને લઈને કેટલાય સમયથી સરકારને ભીંસમાં લેવાના પ્રયત્નો કરવામાં આવતા હતા, જોકે હવે જ્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય થશે ત્યારે આગામી સમયગાળાની અંદર 20,000 યુવકોને નોકરી આપવાનું સરકારનું લક્ષ્યાંક છે અને આવી બધી જે જગ્યાઓ પર ભરતી બાકી છે તે જગ્યાઓ માટે ભરતી યોજવામાં આવશે આગામી સમયગાળાની અંદર। 1-8-2018 નો પરિપત્ર હોય કે પછી અસમાનતાની વાત હોય, રિઝર્વેશનની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને સરકારને સતત ઘેરવામાં આવતી હતી, વિવિધ આંદોલનો કરવામાં આવ્યા, ત્યારે હવે જઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત। નમસ્કાર।